જય માતાજી. મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે ઘઉંના ફાડાની મીઠી ખીર બનાવવાની છે. તેના માટે મેં ઘઉંના ફાડા મોટો દાણો આવે છે તે લઈ લીધો છે. જો આવો મોટો દાણો આવે છે તે લેવાનો, ચાંદથી ઝીણો દાણો પણ આવે છે, પણ આપણે મોટો દાણો લઈશું. એક અડધી વાટકી જેટલો લેવાનો છે. કોઈ પણ કરિયાણા શોપમાં કે મોલમાં તમને આ ઘઉંના ફાડા મળી જશે. તેને આપણે એકવાર વોશ કરી લઈશું, સરસ મસેડીને તેને ધોઈ લેવાના છે. પાણી એડ કરીને સરસ મસેડી લઈશું. એકદમ મસેડીને એનું પાણી નિતારી લેવાનું છે. મસેડીને ધોઈ લીધા છે અને પાણી મેં નિતારી લીધું છે. હવે તે ફાડા ડૂબે તેટલું પાણી એડ કરીશું અને અડધો કલાક માટે તેને પલાળવા દઈશું. અડધો કલાક માટે તેને પલાળવા મૂકી દઈશું. આપણે અડધો કલાક થઈ ગયો છે. આપણા ફાવડા સરસ પલળીને ફૂલી પણ ગયા છે. તેને પાણી આપણે નિતારી લેવાનું છે. કોઈ પણ ચાણીમાં આપણે તેને કોરા કરી લઈશું. અડધે કોરા કરી લીધા છે, એક બાઉલમાં લઈ લીધા છે. હવે તેનો બનાવવાની પ્રોસેસ ચાલુ કરીશ. તેના માટે તમે કઢાઈ પણ લઈ શકો છો. મેં નોનસ્ટિક પેન લીધું છે. બે ચમચી જેટલું ઘી લઈ લઈશું આપણે. ઘીને ગરમ થવા દઈશું. ઘી ગરમ થઈ ગયું છે. એ ફાડા એડ કરી દઈશું અને તેને ઘીમાં થોડા શેકી લઈશું. 5 થી 7 મિનિટ માટે તેને શેકી લેવાના છે. એકદમ છૂટા ના થાય ત્યાં સુધી શેકીશું. થોડો લાઇટ કલર થાય, બહુ બ્રાઉન નથી કરી દેવાનું, લાઇટ થાય ત્યાં સુધી તેને શેકી લેવાનો છે. ધીમી આંચે શેકવાના છે. આવતે સતત ચલાવતા જ રહીશું આપણે ને શેકી લેવાના છે. એકદમ દાણો દાણો છૂટો પડે ત્યાં સુધી શેકીશું. એકદમ હેલ્ધી પણ છે આ. તમે નાના બાળકોને પણ આપી શકો છો. ચલાવતા જ રહીશું. આજ એકદમ મીડિયમ જ રાખીશું. ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. જુઓ ભાઈ, ધીમે ધીમે છૂટો થતા રહે છે દાણા. એકદમ છૂટા છૂટા થઈ ગયા છે. 5 થી 7 મિનિટ તમે ધીમી આંચને શેકશો તો સરસ છૂટા થઈ જાય છે. એકદમ ખીલા ખીલા આપણા ફાડા શેકાઈ ગયા છે. સરસ જો ફૂટે તે પણ છે. હવે દૂધ લઈ લઈશું. દૂધ એડ કરી દઈશું. ફાડા ડૂબે તેટલું દૂધ એડ કરવાનું છે. આપણે ફાડાને પલાળી પણ લીધા છે અને રેસ્ટ પણ આપ્યું છે, એટલે સરસ દાણો આપણો પલળી ગયો છે અને કૂક થતાં બહુ વાર નથી લાગતી. હવે ઢાંકીને એને એકદમ મીડિયમ આંચ ઉપર 10 મિનિટ માટે કૂક થવા દઈશું. એકદમ આંચ મીડિયમ રાખીશું અને ઢાંકીને મૂકી દઈશું જેથી દાણો આપણો સરસ ફૂટીને ચડી જાય. એકદમ દાણો ફૂટીને ચડી ગયો છે. જો હવે આપણે એમાં ખાંડ એડ કરીશું. ખાંડ એડ કરવાથી પણ પછી પાણી ખાંડમાંથી પાણી છૂટશે, એટલે એકદમ ખીર આપણી લચકાદાર થઈ જશે. હવે ખાંડ લઈ લઈશું. તમારે જેટલા મીઠો જોઈતો હોય ફાડાની ખીર એ પ્રમાણે ખાંડ એડ કરવાની છે. મેં 3 ચમચી જેટલી ખાંડ લીધી છે. મિક્સ કરતા રહીશું. ખાંડમાંથી પાણી છૂટું પડશે અને એકદમ લચકાદાર થઈ જશે આપણી ખીર. ધીમે આંચેને મિક્સ કરતા રહેવાનું. જો એકદમ લચકેદાર થઈ ગયું છે અને મેં ડ્રાયફ્રૂટ પણ કટ કરીને રાખ્યા હતા તે પણ એડ કરી દીધા છે. હવે ખાંડનું પાણી થોડું સુસાઈ જાય ત્યાં સુધી તેને ચલાવતા રહીશું. ટોટલ 15 થી 20 મિનિટ લાગે છે આ ખીરને બનતા. ધીમી આંચે આપણે આ ખીરને બનાવવાની છે. ખાંડનું પાણી પણ સુસાઈ ગયું છે. હવે ઇલાયચીનો પાવડર લઈ લઈશું 1 ચમચી જેટલો. તેને પણ મિક્સ કરી લઈશું. મિક્સ કરી લીધો છે.
આપણી ઘઉંના ફાડાની મીઠી ખીર બનીને રેડી થઈ ગઈ છે. જો એકદમ લચકેદાર આપણી ખીર બનીને રેડી થઈ ગઈ છે. હવે ગેસ ત્યાં જ આપણે બંધ કરી દઈશું ને આ ખીરને આપણે સર્વ કરવાની છે. આ ખીર તમે ગરમ ગરમ ખાશો તો બહુ ટેસ્ટી લાગે છે. તમે એકવાર જરૂરથી બનાવજો. હવે આપણે આ ખીરને સર્વ કરીશું. સર્વિંગ બાઉલ પર લઈ લીધી છે આપણી ઘઉંના ફાડાની મીઠી ખીર. એકદમ ટેસ્ટી એવી મીઠી ખીર બનીને રેડી છે. તમને જો મારી આ ખીરની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. ફટાફટ બની જતી ઘઉંના ફાડાની મીઠી ખીર બનીને રેડી છે. તમે એકવાર જરૂરથી બનાવજો.